नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 9 सामाजिक विज्ञान पाठ 10 सरकारना अंगों भाग 4 एना विषय में आज आप जोईशू। तो आप सरकारना अंगों की बात करी रहा था, एनो पहलू अंग आप धारासभा। केन्द्र लेवलनी धारासभानी आप बात करी, संसदना बन्ने गृहों उपलू गृह राज्यसभा, निचलू गृह लोकसभा, एने चूंटणी केवी रीते थाय एनी माहिती मेळव्या पछी हवे आजे आपणे राज्य लेवलनी धारासभा, राज्य कक्षाए धारासभा कई रीते काम करे छे ए बाबते चर्चा करीशुं। तो राज्य कक्षाए पण धारासभाना बे गृह छे, उपलू गृह विधान परिषद, निचलू गृह विधानसभा। परंतु राज्यमां विधानसभा राखवी के नहीं एनुं नक्की ए राज्य करे छे। एटले दरेक राज्यमां विधान परिषद नथी, मात्र बिहार, महाराष्ट्र, कर्नाटक, उत्तर प्रदेश अने तमिलनाडु, आ पांच राज्यों छे, बिहार, महाराष्ट्र, कर्नाटक, उत्तर प्रदेश अने तमिलनाडु। आ पांच राज्यों में बे गृहों जोवा मळे छे। आपणा गुजरात में विधान परिषद नथी, आपणे त्यां बधुं ज काम निचलू गृह एटले के विधानसभा में ज थाय छे। हवे आ निचलू गृह छे ए विधानसभानी सभ्य संख्यानी वात करिए तो कोई पण विधानसभा में संख्या 60 थी ओछी नहीं अने 500 थी वधु नहीं, एटली सीटो होय छे। आपणा गुजरातनी वात करिए तो गुजरात में 182 आ विधानसभानी सीट आवेली छे। तमने मित्रों खबर हशे एटले ज आपणे सरदार पटेलनी जे प्रतिमा बनावी छे ए 182 मीटरनी ऊंचाई उपर एने बनाववामां आवी छे। एटले आ थई विधानसभानी वात। हवे आ विधानसभा छे ए विधानसभा कायमी गृह नथी, एटले के दर 5 वर्षे एना बधा ज सभ्योनी फरीथी चूंटणी करवामां आवे छे। एनी लायકાત જોઈએ તો કોઈ પણ ભારતીય નાગરિક એ 25 વર્ષ કે તેથી વધુ વય ધરાવતો હોય એવો વ્યક્તિ, ભારતીય નાગરિક હોવો જોઈએ, તે કાયદેસર રીતે ગેરલાયક ન ઠર્યો હોય એવો વ્યક્તિ વિધાનસભાનો સભ્ય તરીકે ઊભા રહી શકે છે અને ચૂંટાયા પછી તે 5 વર્ષ સુધી શાસન કરે છે, અને જો કદાચ 5 વર્ષમાં સંસદની જેમ જ કે કોઈ પણ અવિશ્વાસનું કાર્ય કરે તો એને બરખાસ્ત પણ કરી શકાય છે। આમ મુખ્યમંત્રી અને તેના પ્રધાનમંડળ દ્વારા આ વિધાનસભા છે એ વિધાનસભામાં કાર્ય કરવામાં આવે છે, અને જેવી રીતે રાષ્ટ્રપતિની સહી દ્વારા ખરડો કાયદો બને એવી રીતે રાજ્યમાં રાજ્યપાલ દ્વારા સહી થયેલો ખરડો છે એ કાયદો બને છે। હવે આપણે વિધાન પરિષદની વાત કરીએ કે વિધાન પરિષદ છે એની ચૂંટણી કેવી રીતે થાય, તો એમાં બધાને મત આપવાનો અધિકાર મળતો નથી, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, નોંધાયેલા સ્નાતકો એટલે કે બેચલર ડિગ્રી કરેલા કોઈ પણ કોલેજિયન, સાદી ભાષામાં આપણે કહીએ તો એ, અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના શિક્ષક દ્વારા એ મતદારો દ્વારા વિધાન પરિષદના સભ્ય ચૂંટવામાં આવે છે, અને રાજ્યસભાની જેમ તે
કાયમી ગૃહ છે અને દર 2 વર્ષે 1/3 સભ્ય નિવૃત્ત થાય છે એટલાની નવી ચૂંટણી કરવામાં આવે છે અને એના માટેની લાયકાત તો કે 30 વર્ષ કે તેથી વધુ વય ધરાવતો કોઈ પણ ભારતીય નાગરિક જ્યાં વિધાન પરિષદ હોય ત્યાં એ સભ્ય તરીકે ઊભો રહી શકે છે. હવે આપણે આ લાયકાતો જોઈ, વિધાનસભામાં 25 વર્ષની ઉંમર અને વિધાન પરિષદમાં 30 વર્ષની ઉંમર છે એ લાયક ઠેરવવામાં આવી છે. હવે આપણે બીજા સરકારના અંગની વાત કરીશું તો આ સરકારનું બીજું અંગ એટલે કારોબારી, સરકારનું બીજું અંગ કારોબારી, એમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્યમંત્રી આટલા વ્યક્તિનો સમાવેશ આ બીજા અંગમાં થાય છે. તો સૌ પ્રથમ આપણે રાષ્ટ્રપતિ કોણ બની શકે, એની લાયકાત શું એટલે કે, અને રાષ્ટ્રપતિના કાર્યો કયા કયા હોય છે એના વિશેની ચર્ચા કરીશું. તો રાષ્ટ્રપતિ બનવા માટે સૌ પ્રથમ તે ભારતીય નાગરિક હોવો જોઈએ. બીજું, તેની ઉંમર 35 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. યાદ રાખજો, 35 વર્ષની ઉંમરનો વ્યક્તિ રાષ્ટ્રપતિ બનવાનો હકદાર હોય છે. ત્રીજું, તે સરકારી પગારદાર ન હોવો જોઈએ, અથવા જો કોઈ વ્યક્તિ પગારદાર હોય તો એને ચૂંટણીમાં ઊભું રહેવું હોય તો એને એ પગાર લેતી જે જગ્યાએ સર્વિસ કરતા હોય ત્યાંથી એને પોતાનું રાજીનામું આપી દેવું પડે છે. હવે એની મુદત, તો કે 5 વર્ષની મુદત માટે રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવે છે. બીજું, એક વખત ચૂંટાયા પછી એની મુદત પૂરી થઈ જાય પછી તે બીજી વખત પણ ઊભા રહી શકે છે અને જો ચૂંટાઈ આવે તો તે ફરીથી પણ રાષ્ટ્રપતિ બની શકે છે. જેમ કે આપણે અબ્દુલ કલામની વાત કરીએ કે એ 2 વખત રાષ્ટ્રપતિ બની અને કામ કરેલું છે. અગત્યની વાત એ કે રાષ્ટ્રપતિ એ દેશના પ્રથમ નાગરિક ગણાય છે, એટલે કે તેઓ જ્યાં સુધી રાષ્ટ્રપતિના હોદ્દા ઉપર હોય ત્યાં સુધી એના ઉપર કોઈ પણ પ્રકારનો મુકદમો ચલાવી શકાતો નથી, તેની ઉપર કેસ થઈ શકતો નથી. જો તેઓ ગુનેગાર હોય તો પણ રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ એની ઉપર કેસ ચલાવવામાં આવે છે. હવે એના કાર્યની વાત કરીએ તો રાષ્ટ્રપતિનું કાર્ય છે એ કાર્ય ઔપચારિક છે, એટલે કે એની વાસ્તવિક સત્તા છે એનો ઉપયોગ વડાપ્રધાન જ કરે છે. એનું પહેલું કાર્ય કે વડાપ્રધાનની નિમણૂક કરવી. પરંતુ આપણે જાણીએ છીએ કે લોકસભામાં બહુમતીથી ચૂંટાયેલા પક્ષના નેતા એને એ વડાપ્રધાન તરીકે નિમણૂક કરે છે. બીજું, વડાપ્રધાન જે વ્યક્તિઓને એના પ્રધાનમંડળમાં ખાતાઓ આપવા ઈચ્છતા હોય એ વ્યક્તિને ખાતાની નિમણૂક કરે છે, એટલે કે એ વ્યક્તિને ખાતું સોંપે છે પણ વડાપ્રધાનની સલાહ અનુસાર. એટલે વાસ્તવિક સત્તા છે એ વડાપ્રધાનના હાથમાં જ છે, જ્યારે રાષ્ટ્રપતિના હાથમાં માત્ર નામની સત્તા રહેલી છે. ત્રીજું,
સંરક્ષણ દળના વડા, એટોર્ની જનરલ, ચૂંટણી કમિશનર વગેરેની નિમણૂક પણ તેઓ રાષ્ટ્રપતિ જ કરે છે. અને આ મુખ્ય મુખ્ય જે જગ્યાઓ છે, મુખ્ય મુખ્ય હોદ્દાઓ છે, એ હોદ્દા ઉપરની નિમણૂક કરી અને દેશનો વહીવટ બરાબર ચાલે તે રીતનું કાર્ય કરાવે છે. હવે કારોબારીના બીજા સભ્ય ઉપરાષ્ટ્ર પ્રમુખ કે રાષ્ટ્ર પ્રમુખની ગેરહાજરીમાં દેશનો વહીવટ ઉપરાષ્ટ્ર પ્રમુખ દ્વારા ચાલે છે. તો આ ઉપરાષ્ટ્ર પ્રમુખ છે એની લાયકાત શું? તો કે ભારતીય નાગરિક હોવો જોઈએ, 35 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો હોવો જોઈએ અને તે પણ 5 વર્ષની મુદત માટે ચૂંટાઈ આવે છે. અને રાષ્ટ્રપતિ છે એ પોતાનું રાજીનામું એ ઉપરાષ્ટ્રપતિના હાથમાં સોંપે છે. એટલે આમ ઉપરાષ્ટ્ર પ્રમુખ છે એ ઉપરાષ્ટ્ર પ્રમુખ એ રાષ્ટ્રપતિથી તરતનો હોદ્દો એ આ ઉપરાષ્ટ્ર પ્રમુખનો આવે છે અને તેઓ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ છે. આપણે આગળના ભાગમાં જોયું કે લોકસભાના અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવે છે, પરંતુ રાજ્યસભાના અધ્યક્ષની કોઈ ચૂંટણી કરવામાં આવતી નથી, પણ ઉપરાષ્ટ્ર પ્રમુખ જે હોય એ જ રાજ્યસભાના અધ્યક્ષ બને છે. હવે ત્રીજી વ્યક્તિ જે મેઇન હોય છે કે કારોબારીના ત્રીજા સભ્ય એટલે વડાપ્રધાન. આપણા દેશના વાસ્તવિક સત્તાના મેઇન મુખ્ય વ્યક્તિ અને આ વડાપ્રધાન છે, એ વડાપ્રધાન એ લોકસભાની બેઠક ઉપર બહુમતીથી ચૂંટાયેલા પક્ષના જે નેતા હોય, એટલે કે અત્યારે નરેન્દ્ર મોદીજી, એ દેશના વડાપ્રધાન બને છે. તેઓ લોકસભાને જવાબદાર હોય છે, એટલે કે જ્યાં સુધી સંસદમાં તેઓ વિશ્વાસની દરખાસ્ત જાળવી શકે ત્યાં સુધી તેઓ હોદ્દા ઉપર રહી શકે છે. આ વડાપ્રધાન કોણ બનશે કોણ નહીં એ નક્કી જ હોય છે, પણ મેં તમને રાષ્ટ્રપતિ વખતે કીધું કે એની ઔપચારિક નિમણૂક છે, એ નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે અને રાષ્ટ્રપતિ એ વડાપ્રધાનને શપથ પણ લેવડાવે છે. હવે એમાં ત્રીજો પોઈન્ટ છે કે સંયુક્ત જવાબદારીનો સિદ્ધાંત. એટલે શું? તો કે સંયુક્ત જવાબદારી એટલે પ્રધાનમંડળમાં રહેલો કોઈ પણ એક સભ્ય, એની ઉપર જો અવિશ્વાસની દરખાસ્ત સંસદ દ્વારા બહુમતીથી પસાર થાય તો માત્ર એક પ્રધાને જ નહીં પણ સમગ્ર પ્રધાનમંડળ, વડાપ્રધાન સહિત સમગ્ર પ્રધાનમંડળે રાજીનામું આપી દેવું પડે. આને કહેવાય સંયુક્ત જવાબદારીનો સિદ્ધાંત. અને ફરીથી નવી લોકસભાની ચૂંટણી થાય અને નવા વ્યક્તિ જે ચૂંટાય એ શાસન ઉપર આવી શકે. આમ આપણા દેશની સંસદ આ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. હવે આપણે રાજ્ય લેવલની વાત કરીએ. આપણે કેન્દ્ર લેવલના ત્રણ સભ્ય જોયા, ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન. હવે રાજ્યની વાત કરીએ તો રાજ્યના પ્રથમ વ્યક્તિ એટલે રાજ્યપાલ. તો આ રાજ્યપાલ છે એ રાજ્યપાલ રાષ્ટ્રપતિ જેવી જ સત્તા ધરાવે છે, ઔપચારિક સત્તા. મુખ્યમંત્રી જે પ્રમાણે નિર્ણય લે એ પ્રમાણે રાજ્યપાલ છે એ રાજ્યપાલ રાજ્યનું શાસન ચલાવે.
तो एनी पहला आपणे लायकात जोईए तो राज्यपाल ए 35 वर्ष के तेथी वधु उमरनी लायकात धरावतो भारतनो नागरिक होवो जोईए। એટલે કે કોઈ પણ ભારતીય નાગરિક 35 વર્ષે રાજ્યપાલ બનવાની લાયકાત ધરાવે છે। એનો સમયગાળો પણ રાષ્ટ્રપતિની જેમ જ 5 વર્ષની મુદત માટે તેઓ ચૂંટાઈ આવે છે। એક નવો પોઈન્ટ કે તેમની બદલી પણ થઈ શકે છે। રાજ્યપાલ જે રાજ્યના રાજ્યપાલ હોય એને બદલી અને બીજા રાજ્યમાં એને મોકલી શકાય છે। અને ક્યારેક એક જ રાજ્યપાલ એકી સાથે બે રાજ્યના રાજ્યપાલ પણ હોઈ શકે છે। હવે રાજ્યપાલની નીચે તો કે મુખ્યમંત્રી એટલે કે વિધાનસભામાં જે બહુમતીથી ચૂંટાયેલો પક્ષ છે એ પક્ષના વડાને રાજ્યપાલ મુખ્યમંત્રી બનવાનું આમંત્રણ આપે છે। બહુમતી પક્ષના નેતાને રાજ્યપાલ શપથ લેવડાવે છે અને આ મુખ્યમંત્રી પોતાના પક્ષના જે ચૂંટાયેલા સભ્યો છે એ સભ્યોને રાજ્યના ખાતાની વહેંચણી કરે છે। હવે આ પ્રધાનમંડળમાં આપણે વાત કરીએ તો મુખ્યમંત્રીના પ્રધાનમંડળમાં 4 કક્ષાના પ્રધાનો આવે છે। એક કેબિનેટ કક્ષાના પ્રધાન, બીજું રાજ્ય કક્ષાના પ્રધાન, ત્રીજું નાયબ કક્ષાના પ્રધાન અને ચોથું સંસદીય સચિવ। આ દરેક ખાતાના પ્રધાનો સાથે મળી અને રાજ્યનું સંચાલન કરે છે। તો આ રીતે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને હવે તેમને કામમાં મદદરૂપ થવા માટે આ લોકોએ બનાવેલા જે કાયદાઓ છે એ કાયદાઓનો અમલ વ્યવસ્થિત રીતે પ્રજા કરે એ માટે એની નીચે એક વહીવટી તંત્ર હોય છે જેને વહીવટી કારોબારી તરીકે ઓળખવામાં આવે છે। આ વહીવટી કારોબારીઓ છે એ કારોબારીઓ જે તે રાજધાની કે પાટનગરમાં જ્યાં સચિવાલય આપણે ગુજરાતનું કહીએ છીએ ત્યાં સચિવાલયમાં એની દરેક ઓફિસો હોય છે ત્યાંથી આખા રાજ્યના દરેક જિલ્લા ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવાનું કામ આ વહીવટી કક્ષાના જે વ્યક્તિઓ હોય છે એના દ્વારા કરવામાં આવે છે। હવે આ સરકારની સત્તા વ્યવસ્થિત ચાલે એમાં ભ્રષ્ટાચાર ન થાય તે માટે સરકારે આ અમલદારો ઉપર નિયંત્રણ મૂકવા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એની સ્થાપના કરી છે અને આ સરકારી કર્મચારીઓ ઉપર આ સંસ્થા છે એ દેખરેખ રાખવાનું કામ કરે છે જેના ટોલ ફ્રી નંબર છે 1800-23-34-44-44। આ નંબર ઉપર સંપર્ક કરવાથી લાંચ રૂશ્વત લેતા કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે કાર્યવાહી કરાવી શકીએ છીએ। તો હવે આપણે પંચાયતી રાજનું માળખું જોઈએ કે આપણો દેશ છે એ દેશ રાજ્યમાં વહેંચાયેલો છે, રાજ્ય એ જિલ્લામાં વહેંચાયેલા છે, જિલ્લા તાલુકામાં વહેંચાયેલા છે અને તાલુકાઓ છે એ ગ્રામ્ય લેવલ ઉપર વહેંચાયેલા છે। તો આ પંચાયતી રાજના માળખામાં બે કક્ષાએથી, ગ્રામ્ય કક્ષાએથી અને શહેરી કક્ષાએથી શાસન ચાલે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। તો પંચાયતી રાજનું માળખું છે એ માળખું 1992માં સમગ્ર દેશમાં એક
सरखा पंचायती राज अने शहरी स्वशासननी संस्थाओ द्वारा अस्तित्वमां आवी छे। हवे एनो पहेलो विभाग छे कि ग्राम्य कक्षाए स्वशासननी संस्था। तो गामडामां ત્રણ स्तर कया? तो के ग्राम पंचायत, एनी उपर तालुका पंचायत अने एनी उपर जिल्ला पंचायत, एटले एने त्रिस्तरीय माळखुं कहेवामां आवे छे। सौ प्रथम एमा डीडीओ जिल्ला विकास अधिकारी, त्यारबाद पीडीओ तालुका विकास अधिकारी, अने त्यारबाद सरपंच अने मंत्रीनो समावेश थाय छे। आपणे अहींया जोई शकीए छीए के सरकार छे ए कारोबारीमां वेचાયેલું છે અને કારોબારી છે એ કારોબારીનો વહીવટ કરવા માટે આ રીતે રાજ્ય કક્ષાએ રાજ્યપાલ અને મુખ્યપ્રધાન, વિધાનસભા અને એનું સચિવાલય, એમાં આ રાજ્યની વહેંચણી કરી દેવામાં આવી છે। એમાં આપણે વાત કરીએ તો કારોબારી જે સભ્ય છે, રાજકીય કારોબારીના સભ્યો છે, એ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે। જો આપણે એને નીચે વાંચી શકીએ છીએ કે ગ્રામ્ય કક્ષાએ પંચાયતી રાજ એટલે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પંચાયતી રાજ, અને બીજો પ્રકાર છે વહીવટી કારોબારી। આ સભ્યોની ચૂંટણી કરવામાં નથી આવતી, પણ એ એની લાયકાત પ્રમાણે એ હોદ્દો મેળવી શકે છે। હવે આ વહીવટી કારોબારીની વાત કરીએ તો જિલ્લા પંચાયતની અંદર જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ, એની અંડરમાં તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ, અને છેલ્લે પાયાનું સ્તર એટલે ગ્રામ પંચાયત કે જેના નિમાયેલા જે મંત્રી છે એને આપણે તલાટી કમ મંત્રી તરીકે ઓળખીએ છીએ। આપણા દરેકના ગામમાં આવા મંત્રીઓની નિમણૂક થયેલી હોય છે અને આપણા ગામના તમામ કામ આ મંત્રી દ્વારા કરવામાં આવે છે। ચૂંટાયેલા સભ્યોની વાત કરીએ તો જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય ત્યારે એમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો ચૂંટાય, એની અંડરમાં તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને એના સભ્યો ચૂંટાઈ આવે, અને ગ્રામ પંચાયતની વાત કરીએ તો આપણા જ ગામમાંથી કોઈ એક વ્યક્તિને આપણે ચૂંટી અને એને સરપંચ અને બીજાને ઉપસરપંચ બનાવીએ છીએ। તો આવા ચૂંટાયેલા અને નિમાયેલા બધા સભ્યો મળી અને રાજ્યનો વહીવટ દરેક જિલ્લા સ્તરેથી કરવામાં આવે છે। હવે આ ગ્રામ્ય શાસનની સ્થાપના થઈ। હવે બીજો એનો ભાગ છે કે શહેરી સ્વશાસનની સંસ્થાઓ। શહેરી સંસ્થાઓની સ્થાપના કરતી વખતે કોઈ પણ શહેરની વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે છે। તાલુકા લેવલનું ગામ હોય અથવા તો જે સિટીની વસ્તી છે એ વસ્તી વધારે હોય, ત્યાં બંધારણના 74માં સુધારાથી શહેરની વસ્તીને ધ્યાનમાં લઈ અને એના ત્રિસ્તરીય વ્યવસ્થા એટલે કે નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગર નિગમ મેગા સિટી આવા ત્રણ સ્તરથી ભાગ પાડી અને શહેરોનો વહીવટ કરાવવામાં આવે છે। દરેક રાજકીય કારોબારીમાં ચૂંટાયેલા બહુમતી પાંખના નેતા છે એ મેયર તરીકે ઓળખવામાં આવે છે, અને આ શહેરી સ્વશાસનની સંસ્થા દ્વારા વિવિધ કાર્યો કરવામાં આવે છે, જેવા કે નગર આયોજન, જમીન સંપાદન,
रस्ता, पुलो, फ्लायओवर ब्रिजनु निर्माण, पाणी पुरवठानो प्रबंध, सफाई गटर व्यवस्थानो प्रबंध, मकान निर्माण, पर्यावरण सुविधा, अग्निशामक सेवाओ, शिक्षण आरोग्य विषयक सेवाओ, सांस्कृतिक शैक्षणिक अने मनोरंजन स्थळोनो विकास करवो। आम शहरी विकासना कार्यो, ए कार्यो आ शहरी स्वशासननी संस्थाओ द्वारा करवामां आवे छे। महानगर पालिकाना वहीवटी पांखना वड़ा छे एने आपणे म्युनिसिपल कमिश्नर तरीके ओळखीए छीए। આમ આ ત્રણેય સ્તર મળી અને દરેક શહેરનો વિકાસ થાય એ વિકાસના કાર્યો કરવામાં આવે છે।